નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. આપની સાથે હું છું ઝરણા. મેઘરાજાએ દિલ્હીને પાણી પાણી કરી દીધું. ભારે વરસાદે દિલ્હીના અનેક વિસ્તારોને ઘમરોળ્યા છે. દિલ્હીમાં છેલ્લા ચાર દિવસથી ચોમાસાએ દસ્તક તો આપી દીધી છે, પરંતુ ગઈકાલ રાતથી શરૂ થયેલા ભારે વરસાદે ઝડપથી ધબકતી દિલ્હીના ધબકારાની ગતિ ધીમી કરી નાખી છે. ગાઝિયાબાદ, નોઈડા સહિતના વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તેમજ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં ભારે વરસાદના પગલે રોડ ધોવાઈ ગયો હતો અને જમીન નીચે ધસી ગઈ હતી, જેના પગલે વાહન વ્યવહાર અટકી ગયો છે. ગાઝિયાબાદમાં નવા બનેલા એક્સટેન્શન એવિએટર રોડ પરના ફ્લાયઓવરમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો પાણી રસ્તાઓ પર ભરાવાને કારણે વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઈવે 24 પર ઘણા કિલોમીટર સુધી પાણી જ પાણી ભરાયેલા છે, જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો કેટલાક રહેણાંક વિસ્તાર તેમજ સોસાયટીઝમાં પણ પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે 12 રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપ્યું છે. તો હજુ 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે થોડા જ વરસાદમાં દિલ્હીની આ હાલત છે. વધુ વરસાદથી દિલ્હીની શું સ્થિતિ થઈ શકે છે તે વિચારી શકાય તેમ છે. તો રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે કયા પ્રકારની પરિસ્થિતિ છે તે ટ્રાફિક જામના દ્રશ્યો જ કહી શકે છે. એક તરફ ટ્રાફિક જામ, લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. બીજી તરફ મોટાભાગના રસ્તાઓ જે છે તેમાં પાણી ભરાઈ ગયું છે અને જાણે કે બેટ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આજ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા વિનીત દિલ્હીથી અમારી સાથે જોડાયા છે. વિનીત, જાણના ચાહેંગે બારિશ સે કેસા હાલ હુઆ હૈ દિલ્હી કા, જાણના ચાહેંગે કેસે ટ્રાફિક કી સમસ્યાએ સતા રહી હૈ વહાં પર લોગો કો. हाँ जी, निश्चित तौर पर मैं आपको बताना चाहूंगा कि अब से थोड़ी देर पहले जब आज सुबह जब दिल्ली वालों ने अपनी आंखें खोली तब से लगातार बारिश हो रही थी, मानसूनी बारिश हो रही थी, और जिसके कारण ट्रैफिक की बड़ी समस्या यहाँ पर आ गई. मैं आपको बताना चाहूंगा जो मुख्य समस्या ये अब दिल्ली में और जो NCR में देखने को मिला वो जल जमाव का समस्या है. पानी की निकासी की ठीक से व्यवस्था नहीं होने के कारण पानी जो है वो सड़कों पर जम गया और कई जगहों पर पानी जो है वो 3-4 फीट ज्यादा सड़कों पर आ गया था, जिसके कारण मैं ट्रैफिक जो है वो मैं काफी अवरुद्ध हो गया. लोगों को आने जाने में परेशानी में हो रही थी. और मैं आपको यह भी बताना चाहूंगा कि सुबह से बारिश हो रही थी और सुबह का जो समय होता है वो काफी व्यस्त समय होता है, जब लोग स्कूल में की ओर जाते हैं, बच्चे जो है वो स्कूल की ओर जाते हैं और बड़े जो है वो ऑफिस की ओर जाते हैं, जिसके कारण वो हाई टाइम रहता है और उसी समय में पानी जल जमाव और बारिश के कारण में दिक्कतें आने लगी. मैं आपको यह भी बताना चाहूंगा कि कुछ स्कूलों में छुट्टियां कर दी गई इस समस्या से बचने के लिए. बच्चों को कहा गया कि वो घर में ही रहे, साथ ही साथ जो लोग दफ्तर पहुंच रहे थे वो ट्रैफिक जाम होने के कारण और बारिश के कारण पानी के जल जमाव के कारण लोग जो है वो देर से ऑफिस पहुंचे. जी बिल्कुल विनीत, धन्यवाद. तो एक तरफ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો, બીજી તરફ ભારે વરસાદને કારણે શાળા કોલેજના વિદ્યાર્થીઓ જે છે તેઓને પણ પરત ફરવામાં ખૂબ જ મુશ્કેલીઓ નડી હતી. શાળા કોલેજના જે વિદ્યાર્થીઓ હતા તે પણ આ વરસાદને કારણે ફસાઈ ગયા હતા. એક તરફ સતત પડી રહેલો જે વરસાદ છે તે માથાના દુખાવા સમાન સાબિત થયો. એક તરફ નાની નાની ગલીઓ અને રસ્તાઓ, બીજી તરફ ભારે વરસાદને કારણે સતત રહેલો ટ્રાફિક લોકોને પરેશાની આપી રહ્યું છે. આ તરફ યુપીના ઇટાવામાં ભારે વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા. જાહેર રસ્તાઓ અને ગરનાળાઓમાં પાણી ભરાતા સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓ ભરેલી બસ જે હતી તે ફસાઈ ગઈ હતી અને મોટી મુશ્કેલી સર્જાઈ હતી. ગરનાળામાં મોટી માત્રામાં પાણી ભરાતા યુપીની DPS પબ્લિક સ્કૂલની 14-15 જેટલી વિદ્યાર્થીઓ ભરેલી બસ પાણીમાં ફસાઈ, તો સાથે જ અવરજવર કરી રહેલા અને રસ્તા પર પડેલા તમામ વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા. પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાળકોને બસમાંથી નીકળવા પણ મુશ્કેલ બન્યા હતા. તો એક તરફ સતત પડી રહેલા વરસાદને કારણે લોકોને તો મુશ્કેલી ભોગવવી પડી જ રહી છે, પરંતુ સાથે સાથે એક તરફ જે શાળાની બસ હતી તે પણ આ પાણીમાં ફસાઈ ગઈ હોવાની ઘટનાઓ સામે આવી હતી. જે પ્રકારે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે, બસ જે પસારતી હતી તેમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હતા. જોકે વિદ્યાર્થીઓને પણ અહીંથી બહાર કાઢવા સહી સલામત ખૂબ જ મોટી મુશ્કેલી સમાન બની ગયું હતું.